હાલ કોરોનાની રસી લેનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તો કોવિશિલ્ડ કોવિડ વેક્સિન અંગે મહત્વની માહિતી સામે આવી રહી છે. આ વેક્સિન તૈયાર કરનાર એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર કર્યો છે કે તેની કોવિડ વેક્સિન થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ માટે કારણરૂપ બની શકે છે, એટલે કે લોહી ગંઠાવવાની તથા લોહીમાં પ્લેટલેટ્સની ઓછી સંખ્યા થવા જેવી આડઅસરોનું સર્જન કરી શકે છે. ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકાએ યુકે હાઈકોર્ટમાં આપવામાં આવેલ કોર્ટ ડોક્યુમેન્ટમાં પ્રથમ વખત સ્વીકાર કર્યો છે કે તેની કોવિડ 19 વેક્સિનથી TTS જેવી દુર્લભ સાઇડ ઇફેક્ટ્સ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે એસ્ટ્રાઝેનેકા વેક્સિનને અનેક દેશોમાં કોવિશિલ્ડ અને વેક્સ જેબેરિયા બ્રાન્ડ અંતર્ગત વેચાણ કરવામાં આવી હતી. થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ ભારતમાં કોવિશિલ્ડ વેક્સિનનું ઉત્પાદન સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ કર્યું હતું. માર્કેટમાં વેક્સિન આવતા પહેલા જ SIIએ એસ્ટ્રાઝેનેકા સાથે સમજૂતી કરી હતી અને ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ આ વેક્સિન માટે ક્લાસ એક્શન કેસનો સામનો કરવો પડ્યો છે, જેમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી વિકસિત તેમની વેક્સિનથી ગંભીર ઈજા અને મોતનો આરોપ લાગ્યો છે. અનેક પરિવારોએ કોર્ટમાં ફરિયાદના માધ્યમથી આરોપ લગાવ્યો કે એસ્ટ્રાઝેનેકા વેક્સિનના દુષ્પ્રભાવોના વિનાશકારી પ્રભાવ થયો છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.